વેસુ સોમેશ્વર એન્કલેવની પાસે સોમેશ્વર સ્ક્વેરમાં ચોથા માળે એક દુકાનમાં હાઈ પ્રોફાઇલ કસીનો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ઉમરા પોલીસે રવિવારે વહેલી સવારે છાપો માર્યો હતો, જેમાં પોલીસે કસીનોમાં પોકાર મેનિયા ગેમ પર કોઈનના ટોકનથી જુગાર રમાડતા હેતલ નટવરભાઈ દેસાઈ અને જયદીપ જસવંતભાઈ ડાવરને તેમજ જુગાર રમી રહેલા 30 નબીરાઓ સહિત કુલ 32ને ઝડપાયા હતા. પોલીસે નબીરાઓ પાસેથી રોકડા રૂપિયા 4,59,323 તેમજ 12 કાર, 2 બાઇક, 40 મોબાઈલ ફોન, 3 પોકર ટેબલ, 2 ડીવીઆર, પૈસા ગણવાનું મશીન અને લેપટોપ સહિત કુલ રૂપિયા 1,02,87,823નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામની ધરપકડ કરી હતી. માલે તુજાર ઘરોના નબીરાઓ કસીનોમાં જુગાર રમતા ઝડપાયા હોવાની જાણ થતાની સાથે ઉમરા પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસો શરૂ થયા હતા અને ઉમરા પોલીસે મથકે દોડી જઈ ધમ પછાડા પણ કરાયા હતા. જોકે પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કસીનોમાં નબીરાઓ રૂપિયા 5,000 ફી લઈને રાત્રે 11 વાગ્યા પછી એન્ટ્રી અપાતી હતી, જેમાં નબીરાઓને અનલિમિટેડ ફૂડ, ચી પોકર તેમજ 3 રેડ બ્લુ જ્યુસ આપવામાં આવતું હતું. શનિ રવિની રજામાં તો ઉદ્યોગપતિના નબીરાઓ ખાસ રમવા માટે આવતા હતા. કસીનોના કારણે કેટલાક મોટા ઘરના નબીરાઓનો પણ લાખો કરોડોનું દેવું પણ ફૂંકી માર્યું હોવાની વાતો સામે આવી રહી છે. હાઈ પ્રોફાઇલ કસીનોના કાઉન્ટર પર રોકડા જમા કરાવ્યા બાદ ટોકન અપાતા હતા, જેથી નબીરાઓ પાસેથી મેળવેલી લાખોની રકમ ગણવા માટે કસીનોમાં પૈસા ગણવાનું મશીન પણ રાખવામાં આવ્યું હતું, જેનાથી રૂપિયા ગણી નબીરાઓને ટોકન ફાળવવામાં આવતા હતા. ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા ગત રાત્રિના શોપ નંબર 213 સોમેશ્વરા એન્કલેવ ખાતે એક જુગારધામ પકડેલું છે, જેમાં કુલ 32 આરોપીઓને અટક કરેલા છે અને 32 આરોપીઓ પાસેથી કુલ 77,83,287 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે, જેમાં 4,59,000 રૂપિયા રોકડા, 12 ફોર વ્હીલર અને 2 વ્હીલર મળી કુલ 77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલો છે. હાલમાં તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. જે જુગારધામ પકડાયેલું છે તે જુગારધામ ચલાવવામાં મુખ્ય વ્યક્તિ તરીકે એક હેતલભાઈ દેસાઈ અને જયદીપ દાવરા દ્વારા આ જુગારધામ ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલેલું છે. ચાલુ છે ઇન્વેસ્ટિગેશન. જેમ જેમ ઇન્વેસ્ટિગેશનમાં માહિતી મળતી રહેશે આપને જણાવવામાં આવશે.